ભરૂચ જિલ્લા ભરવાડ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વાછરડા સાથે વિરોધ પ્રદર્શન કરી પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી આવેદનપત્રમાં પાઠવવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે કામધેનુ ગૌરક્ષા સમિતિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેઓ દ્વારા ગૌપાલકોની ગાયોને રખડતા ઢોરોમાંની પકડી લઈ મનસ્વી રીતે મોટી રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ ભરવાડ યુવા સંગઠન દ્વારા કરી વાછરડા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌચરની જમીનો અપૂરતી હોવાથી પશુઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેથી આ રીતે ખોટી રકમો વસૂલાત કરવા પર અંકુશ મૂકવા અને પેટા કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ સંસ્થાઓને, ગૌરક્ષા નામ પર ચાલતી પ્રાઇવેટ સંસ્થાઓને નગરપાલિકા એવો કંઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે કે રખડતી ભટકતી ગાયોને પકડી અને પાંજરાપુરમાં મૂકવી, પણ નગરપાલિકાએ જે પણ સંસ્થાને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ સંસ્થા ગાયોને અલગ જગ્યાએ પર રાખે છે, જ્યાં પોતાની માલિકી નથી, નગરપાલિકાની પોતાની જગ્યા છે અને બીજા પ્રાઇવેટ જગ્યા છે. હવે જ્યારે પણ ગાયોને પકડે છે, માલધારી સમાજ હંમેશા પશુ પર જીવતો સમાજ છે અને માલધારી સમાજ સિટીની અંદર વસવાટ કરે છે. આજે માલધારી સમાજ પાસે 5 ગાયો છે અને માલધારી સમાજ પાસે 1 જ પ્લોટ છે, તો માલધારી સમાજ ગાય રાખે ક્યાં? કે 50 લાખનો પ્લોટ તો માલધારી સમાજ લઈ શકતી નથી. અને પરિસ્થિતિ એવી હોય છે કે ગાયને હંમેશા બાંધી ન રખાય અને 2-3 કલાક છોડવી પડે છે, કારણ કે જે ગાય રાખતું હોય એને ખબર હોય, એસીમાં બેસનારા લોકોને ન ખબર હોય આ બધી બાબતની. તો નગરપાલિકા માલધારી સમાજ પાસે દંડ વસૂલ કરે છે, એ રસીદ લઈને જ્યારે ગાયો છોડાવવા જઈએ તો ત્યાંના જે ગૌરક્ષા નામના જે ટ્રસ્ટો ચાલી રહ્યા છે ભરૂચની અંદર ઘણા ટાઈમથી ચાલે છે, એ લોકો પરડે 1 ગાય માટે 1000 રૂપિયા માંગે છે. તો 3 ગાયો જાણે પકડી હોય, 10 દિવસ થયા હોય, તો 30,000 રૂપિયા દંડ માંગે છે. તો માલધારી સમાજ, ગરીબ સમાજ આ 30,000 રૂપિયા લાવે છે ક્યાંથી? બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે જે પણ નગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી છે એ લોકો તો ફક્ત દૂધાળા પશુઓને જ પકડે છે. આખલાઓ છે, નાના વાછેડાઓ છે, સિટીમાં રખડતા જાહેરમાં બેઠે એવા લોકોને નથી પકડતા, એનું રહસ્ય શું છે? આવેદનપત્ર પાઠવવામાં ભરવાડ યુવા સંગઠન પ્રદેશ કારોબારી સભ્ય જીણાભાઈ ભરવાડ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.